પથરા ખૂબ જ વધારે છે. હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, આજે અમે ટ્રેક્ટર લઈને આવેલા છે બીજાના ખેતરમાં રોકડી કરવા માટે. રોકડી કરવા માટે એટલે મિત્રો ખેડકામ કરવા માટે આવેલા છે. અહીંયા ખેતરમાં ખેડકામ કરવા માટે આવેલા છે, પણ પથરા ખૂબ જ વધારે છે. મિત્રો, પથરાના લીધે દાંતાનો જે નટ હોય છે, નટ બોલ્ટ તૂટી જાય છે. આ જોઈ શકો છો મિત્રો, પથરા નીકળે, પથરો. મિત્રો, આવા પથરા જો ખેતરમાં હોય તો જ્યારે આપણે રોટરી લગાવીએ ત્યારે રોટરીના દાંતા પણ તૂટી જાય છે. ધીમે ધીમે આખું ખેતર ખેડી નાખજે. કે આખું ખેતર ટ્રેક્ટરથી આખું ખેતર ખેડી નાખજે. મિત્રો, જોઈ શકો છો આવા મોટા મોટા પથરા નીકળ્યા છે. આખી પથરા વાળી જમીન છે. મિત્રો, અમારા એરિયામાં ખેડકામ કરવાના 800 રૂપિયા લઈ છે. મિત્રો, તમારા એરિયામાં ખેડકામ કરવાના કેટલા લઈ છે કમેન્ટ કરજો. મિત્રો, અમે ખેડકામ કરવા આવ્યા છે અને જબરજસ્ત ગાજવીજ થઈ રહી છે. મિત્રો, અમે ખેડકામ કરવા માટે જલ્દી ભગાવ રે, જલ્દી ભગાવ. મિત્રો, જોઈ શકો છો વરસાદ કેવો ધોધમાર વરસી રહ્યો છે. તો મિત્રો, ખેડકામ પડતું મૂકીને અમારે ભાગવું પડ્યું. તો મિત્રો, આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.